તહેવારોમાં પવિત્ર માનતા રક્ષાબંધનના ભાઈ બહેનનું મોઢું મીઠું કરાવીને રાખડી બાંધવામાં આવતી હોય છે, ત્યારે આ ખાવા પીવાના શોખીન એવા સુરતીવાસીઓએ રક્ષાબંધન પર્વ પર મોઢું મીઠું કરીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે માત્ર 3 દિવસમાં 1.5 લાખ કિલો મીઠાઈની ખરીદી કરી હતી, જેમાં 71,000 કિલો મીઠાઈ સુમૂલ ડેરીએ વેચી હતી. સુમૂલમાં 30,000 કિલો શ્રીખંડ અને 10,000 કિલો દૂધના માવાનું વેચાણ પણ થયું હતું. શહેરમાં વિશાલી મીઠાઈમાં સૌથી વધારે પેંડા, બરફી, નેચરલ ફ્રૂટ મીઠાઈ, ડ્રાયફ્રૂટ, હલવો, ચોકલેટની મીઠાઈનું વેચાણ થયું હતું. સુમૂલ ડેરીના ડિરેક્ટર જયશ દેલાડે કહ્યું હતું કે સુમૂલ ડેરી 71,000 કિલોથી વધારે મીઠાઈનું વેચાણ કર્યું છે, જેમાં 50,000 કિલો પેંડાનું વેચાણ થયું છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમૂલ ડેરી. સમગ્ર સુરત તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમૂલ સતત સુરત શહેર અને નાગરિકોને પોષકક્ષમ અને ચોખ્ખી મીઠાઈ મળે એ માટે પ્રયત્ન કરતી હોય છે. રક્ષાબંધન નિમિત્તે સુમૂલ તરફથી લગભગ 71,000 કિલો જેટલી મીઠાઈનું વેચાણ થયું છે, સાથે માવાનું પણ વેચાણ થયું છે અને શ્રીખંડ પણ લગભગ 30,000 કિલોથી વધારે વેચાયો છે. આનું મુખ્ય કારણ જે રીતે ગ્રાહકોને સુમૂલની જે શુદ્ધતા અને જે એની કિંમતો વાજબી હોવાને કારણે ગ્રાહકોને ખૂબ જ મોટો વિશ્વાસ સુમૂલ પર ઉભો થયો છે. આજે તમે જોવો તો સુરત શહેરમાં સૌથી વધારે વેચાણ સુમૂલની મીઠાઈનું થયું છે અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોને રોજગારી આપતી આ સુમૂલ ડેરી પ્રત્યે ખાસ કરીને સુરત શહેરના નાગરિકો જે રીતે વિશ્વાસ ધરાવી રહ્યા છે એને કારણે શુદ્ધ મીઠાઈ આપવામાં સુમૂલ ડેરી સફળ થઈ છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.